આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું જે ગોકુલધામ નાર સ્વામિનારાયણ મંદિર છે તે કંઈક અલગ જ કારણથી ચર્ચામાં છે, અને તે કારણ છે મણિપુરની હિંસામાં જે ભોગ બન્યા છે તેવા 50 મૈતેઈ બાળકોને દત્તક લેવાનો, અને જેમની પૂરેપૂરી જવાબદારી આ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી છે. શા માટે આ બાળકોને દત્તક લેવામાં આવ્યા અને તેમને કેવી રીતના અહીંયા રાખવામાં આવે છે જોઈએ અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું હેતાલી શાહ. આશરે એક મહિના પહેલાં મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે જે છે એક ભયંકર હિંસા ફાટી નીકળી હતી, અને તેને કારણે જે મૈતેઈ સમુદાયના જે બાળકો છે તેઓ બેઘર બન્યા હતા. કેટલાક બાળકો જે છે તેમનું ભણતર બગડતું હતું, અને તેના કારણે જે મણિપુરમાં જે વિશ્વ હિન્દુ પરિષદનો જે સમાજ છે, જે મૈતેઈ સમુદાયની જે રક્ષા કરતો હોય છે અને તેમના માટે સતત આગળ આવતું હોય છે, તે સમુદાય દ્વારા તથા સરકાર દ્વારા અનેક સંગઠનોને અપીલ કરવામાં આવી હતી કે જે બાળકો જે છે એમાં એમનું જેમનું ભણતર બગડી રહ્યું છે, સાથે જે બાળકો જે અનાથ થયા છે તે બાળકોની જવાબદારી કોઈ સંસ્થાઓ ઉપાડે. આશરે 200-400 બાળકો એવા હતા કે જેઓ નિરાધાર બન્યા હતા, જેઓનું ભણતર પર જેની અસર થઈ રહી હતી આ હિંસાને કારણે, અને તેમની જે માનસિક સ્થિતિ હતી તે બગડી રહી હતી, અને તેના જ કારણે તેમના થકી જે છે એ આણંદ જિલ્લાના ગોકુલધામ નાર જે છે ત્યાં આગાડી જે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે આ મંદિર છે તેમના દ્વારા 50 જે મૈતેઈ બાળકો છે તેમને દત્તક લેવામાં આવ્યા. એક મહિના જેટલો સમય થઈ ગયો છે, અને એક મહિના બાદ હાલમાં જે આ બાળકો છે એ તે ખૂબ જ ઘરમાં જે રીતના જીવન જીવતા હોય તે રીતનું જીવન હાલ અહીંયા જે મંદિર છે ત્યાં છાત્રાલયમાં જીવી રહ્યા છે. તેમને તમામ પ્રકારની જે સગવડો છે તે મંદિર દ્વારા આપવામાં આવી રહી છે. બાળકોની સ્થિતિ કેવી છે અને શું સગવડો છે, એમને શું તકલીફો પડી રહી હતી જ્યારે મણિપુરમાં રહેતા હતા ત્યારે શું તકલીફો હતી, અને હવે જ્યારે તેઓ અહીંયા એક મહિનાથી રહે છે શું શીખવા મળ્યું અને કેવું એમનું જીવન સુધર્યું છે, તે અંગે આપણે તેમના જ મોઢેથી સાંભળીએ શું કહી રહ્યા છે મૈતેઈ સમુદાયના જે બાળકો જે છે એમના મુખેથી. મેં મણિપુર કે થોપાલ ડિસ્ટ્રિક્ટ કે ખાણા વખતે આયા હું વહા જબ મેં આયા થા થોડા ચલ રહા થા લડાઈ હમે અભી અજા પહોંચે તબ પતા નહીં अभी क्या चल रहा है. क्या हुआ था वहाँ? कुकी और मैतेई के बीच झगड़ा हो गया था, इसलिए वायलेंस हो रहे हैं. अभी क्या हालात है? अभी हमें ज़्यादा इन्फॉर्मेशन नहीं है. हम कॉन्टेक्ट बोला 10 मिनट मिले थे कुछ दिनों पहले, तब हम ज़्यादा बातें नहीं कर पाए यहाँ पर. हाँ अभी तो ठीक ठाक है, और यहाँ पर हमारा स्कूल भी शुरू हो गया है, और अभी अभी एक्स्ट्रा क्लास, दो एक्स्ट्रा क्लास दिया है, कंप्यूटर क्लास और म्यूजिक क्लास अभी दिया है. कैसा लग रहा है यहाँ पर आके? यहाँ पर आने में थोड़ा खुशी होता है, मतलब तो हमारा यहाँ अभी सुबह सुबह उठकर पूजाई करता है और रात को भी पूजाई करता है, और यहाँ पर रहने में हमारा वहाँ पर तो अभी लड़ाई चल रहा है, हम तो सोता है यहाँ पर रहने में, हम रेस्पेक्ट भी सब सीख किया है. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલું ગોકુલધામ નાર કે જે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળ આવેલું આ જે મંદિર છે, આ મંદિરમાં બાળકોને સારી સગવડ આપવામાં આવી રહી છે, સાથે જે પ્રમાણે જે અહીંયાના જે સંત જે છે સ્વામી સુખદેવ પ્રસાદજી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકો જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે તેઓ ગભરાયેલા હતા, પરંતુ તેમને અહીંયા મંદિરમાં ભણાવવાની સાથે સાથે જીવન કેવી રીતના જીવવું, જીવનનું ઘડતર કેવી રીતના થાય, અને બાળકોને સ્થાનિક જે ભાષા છે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તેનું પણ જ્ઞાન આપવામાં આવે છે. જે સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિ તેનું પણ તેમને જતન કેવી રીતના કરવું, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પૂજા પાઠ કેવી રીતના કરવા તે તમામ પ્રશિક્ષણ જે છે એ આ મંદિરમાં આપવામાં આવી રહ્યું છે. બાળકોની સ્થિતિ કેવી હતી અને કેવી રીતના બાળકોને અત્યાર સુધીમાં જે છે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, શું શું પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે જાણીએ સ્વામી સુખદેવ પ્રસાદ સાથેથી. આપણું સંવેદનશીલ ગુજરાત, એની ભાવનાઓ, એની ઉદારતાઓ, એના હૃદયમાં રહેલો પ્રેમ એ આ સંસ્થા દ્વારા એ બાળકોને અહીંયા લઈ આવ્યો છે, અને અત્યારે એમની માવજત, એમનું ભણતર સુંદર રીતે અહીંયા ચાલી રહ્યું છે. રહેવા, જમવાની, કપડાની, શિક્ષાની બધી જ પૂર્ણ વ્યવસ્થાઓ સુંદર રીતે આપવામાં આવી રહી છે.
એમને અત્યારે અડધા વર્ષે આવ્યા હોવાના કારણે રેગ્યુલર ક્લાસમાં નથી બેસાડી શકતા, તો આપણે એમના માટે બે ક્લાસ બનાવ્યા છે. એમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંગીત વગેરેના ક્લાસ ચલાવીને એમને એમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે કે આવતા વર્ષથી એ લોકો સારી રીતે આપણા ગુજરાત સાથે જોડાઈ અને ભણી શકે. અને મણિપુરી ભાષાનું જ્ઞાન એમની પાસે છે જ, એટલે આપણે તો એક હર્ષને આનંદ થવાનો છે કે આ બધી ભાષાઓ સાથે એમની પાસે તો મણિપુરી ભાષાનું પણ જ્ઞાન છે. છેલ્લા એક મહિનાથી સતત હિંસાઓ વચ્ચે જીવી રહેલા જે બાળકો હતા મૈતઈ સમુદાયના, તેઓ આણંદ જિલ્લાના ગોકુલધામ નાર મંદિરમાં જે છે એ ભણી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે, અને જે આગળનું જે ભવિષ્ય છે તેમનું અહીંયા ગાડી સુધરી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે બાળકો જ્યારે ત્યાંથી અહીંયા આવ્યા ત્યારે તેમની સ્થિતિ, જે મનોદશા હતી તે ખૂબ જ ખરાબ હતી, અને હાલ જે પ્રમાણે બાળકો અહીંયા આવ્યા છે તેમને સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, જે વિદેશથી જે શિક્ષકો છે તે પણ અહીંયા આવે છે, અને વિદેશથી જે વોલેન્ટિયર્સ છે તે પણ આ બાળકોને શિક્ષણ આપવા માટે આવી રહ્યા છે, બાળકોની મદદે આવ્યા છે, અને ઘણી બધી સંસ્થાઓ જે છે તે પણ આવા બાળકોને મદદ કરી રહી છે. પરંતુ ખાસ કરીને વાત કરીએ ગોકુલધામ નારની, તો અહીં અગાડી બાળકોને સંગીતથી માંડીને સ્પોર્ટ્સથી માંડીને તમામ એવી પ્રવૃત્તિઓ જે છે એ બાળકને શીખવાડવામાં આવી રહી છે. ભોજનથી લઈને તમામ રહેવાની સુવિધા, જમવાની સુવિધા, પહેરવાના કપડાં, બાળકો જ્યારે ત્યાંથી અહીંયા આવ્યા હતા ત્યારે તેમની પાસે કપડાં પણ ન હતા, જેને લઈને બધી જ તમામ સુવિધા જે છે હાલ મંદિર દ્વારા આપવામાં આવી રહી છે. અને હાલ બાળકો જે છે એ પોતાની જે મનોદશા થોડી સુધરી છે અને હાલ બાળકો અહીંયા ખુશ છે. હિતાલી શાહ, ગુજરાત તક, આણંદ.